ઓફ વડોદરા ધોરાજી મહેસૂલ સેવા સદનના નવા બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ધોરાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તારીખ 25/2/2023 રોજ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધોરાજી ખાતે નવનિર્મિત મહેસૂલ સેવા સદનમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો લોકાર્પણ કરેલ આ ધોરાજી મહેસૂલ સેવા સદનના નવા બિલ્ડિંગમાં હાલ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈને મુખ્યમંત્રીને આ અંગેની જાણ કરતો પત્ર લખવામાં આવ્યો છે। આજે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ધોરાજીમાં નવનિર્મિત જે મહેસૂલ ભવન છે એ મહેસૂલ ભવનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અતિ નબળું કરવામાં આવ્યું છે। દરેક પ્રેસ મીડિયાના લોકો, ધોરાજીના નાગરિકો પણ આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે, અને છતાં પણ તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવી રહ્યો છે। એની સામે કોઈ પણ જાતની તપાસ કે નબળા બાંધકામ અંગે કોઈ પણ પ્રકારની નોટિસો આપવામાં નથી આવી। મને એવું લાગે છે કે ક્યાંક અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે એક્શન લઈ રહ્યા નથી, અથવા તો એમને રોકવામાં આવી રહ્યા છે। મારું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્યને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે તમે મીડિયા સામે આવીને કહો કે મારો આક્ષેપ છે એ ખોટો છે, અને જો મારો આક્ષેપ ખોટો છે એવું તમે કહી ન શકતા હો તો આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરાવવા માગો છો કે નહીં એ ધોરાજીની પ્રજા સમક્ષ તમારે કહેવું જોઈએ। તમે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છો અને આ તમારી ફરજ છે। આજે જે તમે લેટર લખ્યો છે તેમાં કઈ કઈ પ્રકારની જે માંગણી છે? આજે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એમાં સ્પષ્ટપણે માંગણી કરી છે કે મહેસૂલ ભવનનું કામ છે એ નબળું થયું છે। અનેક વખત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પણ ફરિયાદ કરી ચૂક્યા છે, અને છતાં પણ કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવતી કે નબળા બાંધકામ અંગેની તપાસ કરવામાં નથી આવતી। ફક્ત તિરાડો બુરવા માટે કે લાદીઓ સરખી કરવા માટે કોન્ટ્રાક્ટરને બોલાવી અને રંગરોગાન કરી દેવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક આ લોકોને છાવરવામાં આવે છે, એની સામે પગલાં લેવા જોઈએ આવી મેં માગણી કરી છે।